મિત્રો, યુથ એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 12ના કોમર્સમાં સ્ટેટિસ્ટિક વિષયના ભાગ નંબર 2, ચેપ્ટર નંબર 2, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, સેક્શન ઈનો દાખલા નંબર 6. તો સૌ પ્રથમ આપણે ટેક્સ્ટ બુકમાં રકમ જોઈએ. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો નાપાસ થવું એ સફળતા ન કહેવાય, નિષ્ફળતા કહેવાય. નિષ્ફળતા એટલે કે થશે ક્યુ. 40% છે તો 40 ના છેદમાં 100, હંમેશા ટકાવારી કેટલામાં હોય? 100માં હોય. તો 40 ભાગ્યા 100, 0.4 આવશે ક્યુ. તો લઈએ આપણે મેળવીએ પી. 1 માઇનસ ક્યુ, 1 માઇનસ 0.4, તો જવાબ આવશે 0.6. તો પી અને ક્યુ આપણે મળી ગયા છે. ત્યારબાદ એવું કીધું છે કે 6 વિદ્યાર્થીઓ એક સમૂહમાંથી, તો ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 6. તો એન, તો આપણે દર્શાવશું અહીંયા એન બરાબર 6. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો, એવું કહ્યું છે કે એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય. સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય. ઓછામાં ઓછા 4. આગલો દાખલો આપણે ગણી ચૂક્યા છીએ. એ જ રીતે સેમ, ઓછામાં ઓછો નાનો બાળક 2 કોણ ખાઈ શકે? મતલબ કે 2 ખાઈ શકે, 3 ખાઈ શકે, 4 ખાઈ શકે. સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય, મતલબ કે 4, 5 અને કુલ કેટલા વિદ્યાર્થી છે આપણી પાસે? 6. તો 4, 5 અને 6 એક્સ બરાબર આવશે. ઓછામાં ઓછા આપણે 2 રોટલી ખાઈ શકીએ, મતલબ કે ઓછામાં ઓછી 2 તો ખાઈ શકીએ, 3, 4, 5, 6 વધુ પણ ખાઈ શકીએ. તો એમ કીધું છે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પાસ થાય, તો 4 તો થશે, તેનાથી વધુ પણ પાસ થઈ શકે છે. તો પહેલાં એક્સમાં 4 મૂકશું, પછી 5, પછી 6. પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ, પીની એક્સ ક્યુની, એન માઇનસ એક્સ. એન આપણી પાસે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 6. તો 6 ના સ્થાને 6 સી. એક્સ અહીં કેટલો આપેલો છે આપણે સૌપ્રથમ દાખલામાં? 4. પી કેટલો છે આપણી પાસે? 0.6. એક્સ કેટલો છે? 4. ત્યારબાદ અહીંયા આપેલું છે 0.q, 4. 6 માંથી 4 છે તો કેટલા વધશે? 2. તો 6 માઇનસ 4, 6c4. માત્ર જાણકારી માટે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, 6c4 એટલે કે 6 × 5 × 4 × 3. તો 4 × 3 × 2 × 1, 4 કદમ પાછળ જવાનું છે. તો ઉપરનું અવલોકનને પણ 4 કદમ જ લઈ જવાનું છે. 6 × 5 × 4 × 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 4 ઉડી જશે, 3, 3 ઉડી જશે, 3, 2, 6, 5, 3, 15. તો કેટલો જવાબ આવશે અહીંયા? 15. તો 6c4 એટલે કેટલો જવાબ થશે? 15. 0.6 ની 4 ઘાત કરો વિદ્યાર્થી મિત્રો, 0.6 ની 4 ઘાત કરશો, કેટલો જવાબ આવે છે? 0.1296. 0.4 માંથી 6 માંથી 4 છે કેટલા વધશે? 2. તો 0.4 ની 2 ઘાત કરો, 0.4 ની 2 ઘાત એટલે 0.16. 3 એ 3 અવલોકનનો ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો, 3 એ 3 અવલોકનનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 0.3110. રેડી ને? 0.3110. આ આપણે કોનો જવાબ મળ્યો? પી ઓફ 4નો. સેમ હવે કોના માટે આવું કામ કરવાનું છે? 5 માટે. તો પી ઓફ 5 બરાબર એન સી એક્સ, પીની એક્સ ઘાત, ક્યુની એન માઇનસ એક્સ ઘાત. આપણી પાસે એન કેટલો છે? 6. 6c5. પી આપણી પાસે કેટલો છે? 0.6. 6 ની 5 ઘાત, 0.4. 0.4 ની 6 માઇનસ 5, 6c5 એટલે કેટલો જવાબ આવશે? 6. વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે? 6, કારણ કે આગળના 5 5 અંક ઉડી જશે, સેમ આ રીતે કરવાનું છે. કેટલો જવાબ આવશે 6c5નો? 6 જવાબ આવશે. 0.6 ની 5 ઘાત, તો 0.6 ની 5 ઘાત કરો, અને 0.4 6 માંથી 5 જશે તો 0.4 ની 1 ઘાત ન લખો તો પણ ચાલે. 0.6 ની 5 ઘાત કેટલી થશે? 0.077.
76 અને 0.4 ના સ્થાને 0.4 ત્રણેય અવલોકનનો ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો, તો આપણો જવાબ આવશે 0.1866 આ કોનો જવાબ આવ્યો? 5નો. હવે કોના માટે કાર્ય કરશું? 6ઠા માટે દાખલો હજી એક ખુદ ગણશું. એન સી એક્સ પીની એક્સ ક્યુની એન માઇનસ એક્સ. આપણી પાસે એન કેટલો છે અત્યારે? 6 6 6. 0. આપણી પાસે પી છે 0.6 ની 6 ઘાત અને 0.4 ની 6માંથી 6 જશે તો 0 ઘાત. 6 6 6 એટલે જવાબ આવશે 1. 0.6 ની 6 ઘાત કરો વિદ્યાર્થી મિત્રો, તો કેટલો જવાબ આવશે? 0.06 ની ઘાત કરશો એટલે 0.0467 આવશે જવાબ. કેટલો આવશે? 0.0467 અને 0.4 ની 0 ઘાત એટલે જવાબ આવશે 1. ત્રણેય પદનો ગુણાકાર કરશો, જવાબ આવશે 0.0467. તો 4, 5 અને 6 ત્રણેયનો જવાબ આપણને અહીંયા મળી જાય છે. તો ત્રણેય અવલોકનો શું કરી દેશું? સરવાળો કરી દેશું. તો પી ઓફ એક્સ બરાબર ત્રણેય અવલોકનો સરવાળો કરતા પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6. તો વિદ્યાર્થી મિત્રો 1, 2 અને આ ત્રણેય ત્રણ અવલોકનો સરવાળો કરો. 0.3110 પ્લસ 0.1866 પ્લસ 0.0467. તો ત્રણેય અવલોકનનો સરવાળો કરતાં આપણે ફાઇનલ કેટલો જવાબ મળે છે? 0.5443. તો આપણી સંભાવના કેટલી છે? 0.5443. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવું કહ્યું હતું કે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળે? 4 વિદ્યાર્થીઓ. વિદ્યાર્થી એટલા આપણી પાસે હતા 6. તો 6માંથી ઓછામાં ઓછા 4, 5, 6. તો પેલા 4 માટે દાખલો ગણો, 5 માટે ગણો, 6 માટે ગણો. ત્રણેય અવલોકનનો સરવાળો કરો એ આપણી ફાઇનલ સફળતા હશે. અહીં આપણે માત્ર નોટ માટે કામ કર્યું હતું, જાણકારી માટે. ઓકે, અન્ય પ્રોબ્લેમ્સ હોય તો અમને કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ.